તો વડોદરામાં અધિકારીઓએ કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન. પાણીનો નિકાલ કરવા માટે રોડ જ તોડી નાખ્યો. વૈકુંઠ 1માંથી વૈકુંઠ 2માં પાણીનો નિકાલ કર્યો. વૈકુંઠ 2માં પાણી ફરી વળતા રહીશોને હાલાકી, અને આ પ્રકારની કામગીરીથી સ્થાનિકોમાં પણ ભારે રોષ છે. હાઈવે ઉપરના પાણી પણ વૈકુંઠ 2માં પ્રવેશ્યા છે. અધિકારીઓ પહોંચ્યા ખરી વૈકુંઠ 1માં, અને ત્યાંનો પાણી નિકાલ કરવા માટે આખો રોડ ખોદી નાખ્યો, અને રોડ ખોદી નાખતા રોડ તોડી નાખતા વૈકુંઠ 1નું જે આખું પાણી હતું તે વૈકુંઠ વિભાગ 2માં જતું રહ્યું હતું. જે હાઈવે પરના પાણી હતા તે પણ રોડ તોડી નાખાતા વૈકુંઠ 2માં પ્રવેશ કરી ગયા છે. એટલે કે સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ તો અધિકારીઓએ બુદ્ધિ પ્રદર્શન કર્યું છે, કારણ કે એક કેટલાક લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે અધિકારીઓ પહોંચ્યા અને અન્ય બીજી સમસ્યા ઊભી કરીને ગયા. તો આખરે સ્માર્ટ સિટી વડોદરાના અધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે? સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ શાસકોની કામગીરી આંખે ઉડીને વળગી આવી છે, અને એવોર્ડ આપવા જેવી વાત છે. વૈકુંઠ 1 અને વૈકુંઠ 2 બંને પાણીમાં તરબતર થઈ ગયું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો તે મુજબ સતત બીજા દિવસે વૈકુંઠ 1માં પાણીનો ભરાવો થઈ ગયો છે. આ પાણીનો ભરાવો આપ જોઈ રહ્યા છો, તેનો નિકાલ કરવા માટે અધિકારીઓએ પંપસેટ તો ના ચલાવ્યા, પરંતુ આ આખો રોડ ખોદી નાખ્યો અને રોડ બંધ કરીને અહીંયાથી વૈકુંઠ 2માં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. વૈકુંઠ 2માં નીકળતું પાણી હાઈવેની કાસની અંદર પેરેલલ જઈ રહ્યું છે. જે પાણીનો યોગ્ય નિકાલ નહીં થતો અને ઉપરથી વરસાદી ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, ત્યારે આ પાણી ચોક્કસ વૈકુંઠ 2ના રહીશોને ફરીથી પાણીના ભરાવાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠશે અને નાગરિકોનો રોષ ચરમસીમાએ પહોંચશે, ચોક્કસ વાત છે. અધિકારીઓની આવી દૂરંદેશી કાર્યવાહીને જોઈ નાગરિકો પણ અચંબિત થઈ ગયા છે, અને આવી જ કામગીરી જો વડોદરા શહેરમાં રહેશે તો વડોદરાનો વિકાસ થઈ રહ્યો તેવા જ નાગરિકોના મોઢે નિવેદનો સાંભળવા મળી રહ્યા છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ખાસ વડોદરામાં વૈકુંઠ વિભાગ 1 આવેલો છે કે જ્યાં વરસાદ પડતા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ અધિકારીઓને બોલાવ્યા, અધિકારીઓએ સમસ્યાનું નિરાકરણ પણ લાવ્યું, પણ કઈ રીતે લાવ્યું કે રોડ જ તોડી નાખ્યો. રોડ તોડી નાખતા વૈકુંઠ વિભાગ 1નું જે આખે આખું પાણી હતું તે વૈકુંઠ 2માં જતું રહ્યું. આ ઉપરાંત હાઈવે પર પણ જે પાણી ભરાયેલા હતા તે પણ વિભાગ 2માં આવી ગયા છે, અને જેના કારણે કેટલાક સ્થાનિકો એટલે વૈકુંઠ 1માં રહેતા જે લોકો હતા તેમની સમસ્યા તો દૂર થઈ, પણ ક્યાંક અધિકારીઓના બુદ્ધિના પ્રદર્શનના કારણે હવે વૈકુંઠ વિભાગ 2 કે જ્યાં પાણી ન હતું ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ત્યાં હાઈવે ઉપર જે પાણી હતા તે પણ હવે આ વિભાગ 2માં આવી ગયા છે. આપ જોઈ રહ્યા છો કે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે, આખે આખો રોડ તોડી નાખ્યો છે.